સમાચારની શરૂઆત કરીએ તો શિયાળાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના અનુસાર 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે, જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા છે. બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબરે આવશે. ઉત્તરીય પ્રદેશોમાં 17 અને 19 ઓક્ટોબરે ભારે હિમ વર્ષા થશે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. 17 ઓક્ટોબરે નવરાત્રિના દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે, જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા છે. જે રીતે આગાહી કરવામાં આવી છે, ઉત્તરીય પ્રદેશોમાં 17 અને 19 ઓક્ટોબરે ભારે હિમવર્ષા થશે, જેના કારણે રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે. ગુજરાતમાં નવરાત્રિના દિવસોમાં 17 ઓક્ટોબરે વરસાદ વરસે તેવી શક્યતા અને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 18 અને 19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા રહી શકે છે. 13, 14 અને 15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈ પ્રેશર બનવાને લીધે 20 ઓક્ટોબર બાદ બંગાળમાં ઉપસાગરમાં ચક્રવાતની શક્યતાઓ રહેશે. જેના કારણે રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં અને કંઈ કહેશે મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને બીજી વાત કરીએ તો 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. અરબસાગરના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે, બંગાળ ઉપસાગરમાં પણ ભારે પવન ફૂંકાશે. અને 19 તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયું છે વરસાદ લઈને, પરંતુ આ બંનેની સંયુક્ત અસરના કારણે વરસાદ થશે. અને 20મી તારીખથી 26મી તારીખ સુધીમાં કે તે પછીમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે. એટલે આ ચક્રવાતો જે છે એ 20-21માં પણ ભેજ આવશે, અરબસાગરના પવનોમાં પણ ભેજ આવશે. એટલે આ ભેજ ગ્રહિત વાતાવરણના કારણે વરસાદ થવા